રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલા એક નિર્ણયે ભારે ચર્ચા જગાવી છે. સંચાલિત 4 મહિલા હોસ્ટેલ માટેના નિયમોની જાહેરાત કરાઈ, જેમાં 7મા નંબરના નિયમમાં સ્પષ્ટ લખ્યું છે કે ડાઇનિંગ હોલ અને પ્રાર્થના હોલમાં યોગ્ય પોશાક પહેરવાનો રહેશે, ટૂંકા વસ્ત્રો પહેરવાના રહેશે નહીં. આ નિયમનું મોટાભાગની વિદ્યાર્થીનીઓએ સ્વાગત કર્યું છે. જોકે કેટલીક વિદ્યાર્થીનીઓએ કહ્યું છે કે શું અમને એટલી ખબર નહીં પડતી હોય. એક તો આપણી સંસ્કૃતિ છે જ કે મંદિરે આપણે જઈ તો ટૂંકા કપડાં ન પહેરવા, એટલે બહેનોને એટલી તો સમજણ હોય જ કે આપણે જતા હોઈએ તો ટૂંકા કપડાં ન પહેરવા. એટલે એ માટે તો હું છું. આ નિર્ણય સાથે સહમત છો કે ના? એમ તો સહમત, બહેનોને એટલી તો સમજણ હોય કે આપણે કઈ જગ્યાએ ક્યાં સ્થાને કેવા કપડાં પહેરવા ને કેવો પહેરવેશ રાખવો. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રેયર દરમિયાન અને ડાઇનિંગ હોલમાં બહેનોએ ટૂંકા વસ્ત્રો ન પહેરવા, એમાં ક્યાંય એવું નથી લખેલું કે પોતાના પર્સનલ રૂમમાં. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે આપણા પરિવાર સાથે પણ બહેનો ક્યારેય શોર્ટ્સ કપડાં પહેરીને જમવા બેસતા નથી, તો બહેનોએ યોગ્ય સ્થાને યોગ્ય કપડાં પહેરવા જોઈએ. અને અત્યારે ભારતના ઘણા મંદિરોમાં પણ પરિપત્રો જાહેર કરવામાં આવ્યા છે કે ત્યાં ટૂંકા વસ્ત્રો પહેરેલા લોકોને અલાઉ કરવામાં નહીં આવે, તો યોગ્ય લાગે છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ગિરીશ ભીમાણીએ દાવો કર્યો કે આ નિયમ આજકાલથી નહીં પહેલાથી જ છે અને ચારે હોસ્ટેલમાં અમલમાં પણ છે. પહેલા તો હું આપનું એ ધ્યાન દોરવા માંગીશ કે પરિપત્ર નથી. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ માટેના ત્યાં નિયમિત કેવી રીતે રહેવું એના માટેનો નોટિસ છે, પરિપત્ર નથી, જાહેરાત છે, આપણે પબ્લિક ડોમેન ઉપર મૂકી છે. અને એમાંથી પણ જો કોઈને જોઈએ અને સુધારા કરવાનું લાગ્યો તે અવશ્યપણે મોકલી શકે છે, એને પણ અમે જ કરીશું. એટલે પહેલી વાત તો કે આ પરિપત્ર નથી, આ નિયમો છે. અને એ નિયમો દરેક જગ્યાએ સ્વચ્છતા અને સંસ્કારિતાનું નિર્માણ થાય અને થયેલું નિર્માણ અકબંધ રહે એ માટેની વાત દર્શાવી અને આ આપણે નોટિસોમાં જે પ્રવેશ અંગેની માહિતી પત્રક છે તેમાં દર્શાવવામાં આવેલું છે. અગાઉ હતું જ, પણ એ અગાઉ જે તે હોસ્ટેલો પૂરતું જ રહેતું હતું, હવે આપણે એને પબ્લિક ડોમેન ઉપર વેબસાઇટ ઉપર મૂક્યું છે. સર, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે તમામ હોસ્ટેલો છે ત્યાં લાગુ પડશે, કઈ રીતના નિયમ લાગુ છે? બહેનોની કે ખાસ કરીને જે હોસ્ટેલો છે એ કાવેરી હોસ્ટેલ હોય, યમુના હોય, સરસ્વતી હોય, નર્મદા હોય, આ ચારે ચાર હોસ્ટેલોમાં બહેનો જ્યાં રહેતી હોય ત્યાં ખાસ કરીને આ હોસ્ટેલના નિયમો છે, ગર્લ્સ હોસ્ટેલ માટેના છે અને એ ગર્લ્સ હોસ્ટેલને લાગુ પડે. દીકરીઓ ભોજનાલયમાં જાય અથવા તો પ્રાર્થના ખંડમાં પ્રાર્થના માટે જાય તે પૂરતું જ છે. બાકી જે વિદ્યાર્થીનીઓ છે એના માટે આવી કોઈ વ્યવસ્થા નથી. માત્ર બે જગ્યાએ ખાસ આપણે પૂર્ણ પોશાકની વાત કરીએ છીએ, એ ભોજનાલયમાં અને પ્રાર્થના ખંડમાં.